नमो नोवे सौरियंताणम नमो नोवे सौदानम नमो नोवे सौभाग्यम नमो नोवे सौजयनम नमो नोवे सौत्रिकालवती श्रावणम ओंकार मिंदु संयुक्त नित्यं जयंती योगिन कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गोकुमुनि मंगलम कुंकुमारी उजेन्द्र सुमंगल नमः सुमरिस्ताय स्वामी गाता फ्री में सौ टका निमित उमाल बदा झगड़ा नो निवेड़ो सामने बात थी गई राम जी भाई नवा आया धर्म आम हरिहर जी खरेखर अँ थी चक्की लक्ष्मी है संस्कृत में खरेखर घट पट आदि जड़ पदार्थ आदि क्रोधादि जड़ कर्म ज्ञानावरणी दशावरणी आदि जड़ कर्म ये परदृढ़ स्वरूप कर्म ये छे कायर तो त्या हवे एनी वात खरेखर तो ग्रामावरणी कर्म आदि पर्याय घटपट आदि पर्याय नो निज क्षण छे तीथी ते कायर छे शू कहू हम हा हा कायर तो छे હવે અહીં નિમિત્ત કોને કહેવું એ અપેક્ષા નિમિત્ત થાય છે કે પ્રશ્ન નથી એ તો કીધું ઘટ પટ વસ્ત્ર કા કપડા કાઢવા ઊંચા નીચા થવા કોઈ પણ થી એના નિજ ક્ષણે તે કાયર છે ને પરદ્રવ સ્વરૂપ કાયર છે ભલે સંસ્કૃત ટીકામાં છે શબ્દ પડ્યો નથી પણ વસ્તુ છે એમ લેવાનું છે યદ કિલ ઘટાદિ ક્રોધાદિ પરદ્રવ્યાત્મ કર્મ બસ કર્મ કર્મ એટલે છે એમ સમજાય છે કાંઈ હાથ આદિ આ અવસ્થા થાય છે આમ કે આમ એ કાયલ છે પરદ્રવ્યનું કાર્ય છે ઘટનું કાર્ય છે પટનું કાર્ય છે રોટલીનું કાર્ય છે ઉતારનાર આખા શું કહેવાય દાદા એ કાર્ય છે અહીં એના એ સમય શ્રેત છે એનો પ્રશ્ન પહેલો છે સમજાણું કાંઈ કિલ ખરેખર તે સમયમાં ઘટનું ઘટપણે કાય છે પટનું પટપણે કાય છે રથનું રથપણે કાય છે કર્મનું કર્મપણે કાય છે તેને આ આત્મા કેટલો ખુલાસો છે ગડબડ ઘણી કરે બચાર શું કરે તેને હાથમાં વ્યાપ આવે તો કરતો નથી એટલે કે ઘડાના પરિણામથી વ્યાપ્ય અને આત્મા વ્યાપક કરતા એમ તો નથી એમ પટનું કાર્ય
ये आत्मा करता ने पटनू कार्य व्याप्य अथवा पटनू कर्म अने आत्मा करता अथवा पटनू ने घटना परिणाम एने परिणामी आत्मा अने परिणाम एनु एम नथी। समझाय छे काय? हा, बोलवानी भाषा थाय छे के छे कि भाषानु कार्य तो छे, एम पग हाले छे ये कार्य छे, रोटलीनु कार्य कार्य पने छे। हा हा, अक्षरों लखाई छे, अक्षर में कार्य अक्षर पने तो छे, हवे छे नी अपेक्षा अने आत्मा एने संबंध शुं छे। जे काले ते काये तो छे, जेमा आत्मा ते कर्म अने आत्मा करता એમ નથી। એ કાર્ય વ્યાપ્ય અને આત્મા વ્યાપક એમ નથી। એ પરિણામ કાર્ય, એ પરિણામ અને આત્મા પરિણામી, એવું પરિણામી પરિણામ પણ નથી। એ વ્યાપ ભાવે તો કરતો નથી, થયું? હવે નિમિત્તની વ્યાખ્યા રહી છે, પણ તે કાર્ય તો છે, તે કાળે નિમિત્ત કોને કે હું એ પ્રશ્ન ઉઠ્યો, બસ નવું થવું છે એમ પ્રશ્ન નથી। કાર્ય તો છે, એ તો પહેલેથી કહ્યું। જે છે એની પ્રશ્ન છે ને, હવે પહેલે પછી થાય તો પણ છે, છે એની આ પ્રશ્ન છે ને। એટલી વાત છે, નવું થાય તે વખતે પણ છે, સમજાય છે કાંઈ? હા હા હા, આદિ જળ આદિ બધા લીધા છે, અને કર્મ આદિ જળ આદિ, કર્મ જળ, આત્મા તો કઈ પરમો આત્મા કરતા આત્મા બીજા આત્માનો પ્રશ્ન છે એ કરતો, પણ છતાં આત્માનું પણ કાર્ય જે સામે છે એ છે, એને બીજો આત્મા એના પરિણામનું પરિણામી થઈને પરિણામ કરે, વ્યાપક થઈને વ્યાપ કરે, કરતા થઈને કાર્ય કરે, એવું તો છે ને। સમજાણું કાંઈ? કારણ કે જો એમ કરે તો તન્મયપણાનો પ્રસંગ આવે, તો પરદ્રવ્યમાં પોતે ભળી જાય, પોતાની જુદાઈ રહે નહીં। ઘટના પરિણામને જો કુંભાર કરે તો કુંભાર ઘટમાં ભેગો ભળી જાય, એની હૈયાતી ભિન્ન ન રહે। પટના પરિણામને વણકર કરે તો વણકર પર કપડામાં ભળી જાય, ઉતાર ગાડાને કરે વ્યાપ વ્યાપકપણે તો ત્યાં ગાડા ગણા કાર્યમાં ઉતાર ભળી જાય, ઉતાર ભિન્ન રહે નહીં। સમજાણું કાંઈ? એક બોલ થયો, તન્મયપણાનો પ્રસંગ આવે, શું ખુલાસો, જગત આવતા વાંધા અત્યારે ઉઠાય,
એ નિમિત્તિ થાય, નિમિત્તિ થાય, સાંભળ તો ખરું કહે, નિમિત્ત આવે તો થાય, એ પ્રશ્ન છે નહી. અહીં તો કાર્યકાળમાં નિમિત્ત કોને કેવું એ પ્રશ્ન છે. સમજાણું ખાય? પરની દયા પડે છે એ કાર્ય તો ત્યાં આયુષ અને જીવ જે છે એ કાર્ય તો છે. હવે એમાં એ કાર્ય છે એ પરિણામને આત્મા પરિણામી થઈને કરે, કરતા થઈને કરે, વ્યાપક થઈને કરે, તો આત્મા ત્યાં ભળી જાય, જુદો રહી શકે? હા હા હા. આત્મા પરની દયાનો કાર્ય કરે છે તો આત્મા કરતા ને કાર્ય એમ બે ભળી જાય, તન્મય થઈ જાય. આત્મા એ જીવ ને શરીર છે ને હિંસા જુદું પાડે, જુદું પાડવાનું કાર્ય કરે હિંસાનું, તો એ કાર્ય તો તે કાળે થયું છે તેને જુદું પડવાનું. હવે આત્મા જો એને કરે તો આત્મા ત્યાં ભેગો ભળી જતો નહીં થઈ જાય. હા, સમજાવું કઈ? વળી નિમિત્ત નિમિત્ત ભારે પણ તેને કરતો નથી. હા, એ કાર્ય જે છે ઘટનું, પટનું, રથનું, ગાડાનું, રોટલીનું, શાકનું, આ હાથનું, હલવાનું, ભાષાનું, થવાનું, કર્મ બંધનના રથનું અને કર્મપણે પર્યાયપણે થવાનું, તે કાર્ય તો છે. હવે એને નિમિત્ત નિમિત્ત ભાવે પણ આત્મા કરતો નથી. ઉપાદાન એટલે એનું કાર્ય ને આત્મા કરતા એ તો છે નહીં, પણ હવે એ કાર્યમાં આત્મા નિમિત્ત છે એટલું તો કાર્ય છે તો કહું ત્યાં. નિમિત્ત નિમિત્તિક ભાવે પણ એટલે બોલ્યો તો નથી, કરતા કર્મ તો નથી, પણ નિમિત્ત નિમિત્ત ભાવે પણ નથી. નિમિત્ત નિમિત્તિક ભાવે પણ તેને કરતો નથી. કુંભારનો આત્મા નિમિત્ત અને ઘડો એનું નૈમિત્તિક એ રીતે નથી. સ્ત્રીનો આત્મા નિમિત્ત અને રોટલીની પર્યાય નૈમિત્તિક એ નથી. આ બળખો નીકળવાનું કાર્ય છે તે તો ત્યાં થશે કે હવે એને આત્મા કરતા થઈને એને કાઢે એમ હોય તો આત્માથી બળખામાં એક મિનિટ થઈ જાય. હા, ગજબ વાત છે ને. હોમી ગાથા છે ને, હોય હો ટકા બે સ્વતંત્ર છે એમ જીત કરે છે. નિમિત્ત નિમિત્તે ભાવે પણ તેને કરતો નથી. આત્મા એ કાર્ય થયા પરમાત્મા કાળે આત્મા નિમિત્ત થઈને કરે, નિમિત્ત થાય એમે કેમ એમ કરે તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે. તો જ્યાં જ્યાં કાર્યકાળ હોય ત્યાં ત્યાં આત્માને નિમિત્તપણે રહેવું જોઈએ, તેની ઉપસ્થિતિ ત્યાં રહેવી જોઈએ. જો નિમિત્તપણે પણ હોય આત્મા, આત્મા પણ નિત્ય છે. શું શૈલી વાત તો આપણે થઈ ગઈ છે. આ તો વધારે પેલું જન્મ ક્ષણ કરીને નાખી મળ્યા છે. ખરેખર તો તે ઉત્પાદ ઉત્પાદને કારણે છે.
ગટરું કરીએ ઉત્પાદ છે, ઉત્પાદને કારણે છે, માટીને કારણે નહીં, વ્યયને કારણે નહીં. પણ હવે કાર્યમાં નિમિત્ત કોને કહેવું? બીજી ચીજ છે, કેમ કે જ્ઞાનનો સ્વભાવ સફર પ્રકાશક બે નો જાણવાનો સ્વભાવ છે. ત્યારે હવે અહીંયા જે કાર્ય થયું એમાં હવે નિમિત્ત કોઈ ચીજ છે કે નહીં? ત્યારે કે જો આત્મા નિમિત્ત હોય તો જ્યાં જ્યાં કાર્ય થાય ત્યાં ત્યાં આત્માને તે અવસ્થા કાળે રહેવું પડે. આત્મા છૂટ જુદો પડી શકે નહીં, તો એમ છે નહીં. સચવાય આ તમારા આટલું નવી લીધી, કાલ તો હાલી ગયો ઘણું પરમ દયા પરમ દયા રામજીભાઈ યાર થતા રામજીભાઈ આટલું લીધું પડી. હા લોકો તકરાર કરે છે, બાપુ ભગવાન વસ્તુની સ્થિતિ મર્યાદા શું છે એ પહેલી સમજમાં લે. જે કાળે જે કાર્ય ત્યાં થવાનું તે થવાનું એ તો છે જ એમ કીધું. બસ હવે તારે પ્રશ્ન શું છે કે તે કારણે કોઈ નિમિત્તપણું જ્ઞાન કરવા માટે બીજી ચીજ છે કે નહીં? કે જો એને આત્મા વ્યાપકપણે કરતાપણે પરિણામીપણે પરિણામને વ્યાપકપણે વ્યાપને કરતાપણે કર્મ કરે તો આત્મા તેમાં બળી જાય, તો જુદો રહે નહીં, માટે એમ છે નહીં. હવે નૈમિત્તિક કાર્ય તો ત્યાં છે, પણ હવે નિમિત્ત આત્મા જો થાય તો આત્માને જ્યાં જ્યાં નૈમિત્તિક કાર્ય છે ત્યાં ત્યાં આત્માની ઉપસ્થિતિ રહેવી જોઈએ. આ બધા હોશિયાર માણસો કામ કરતા નથી. આ સચિભાઈ નિમિત્ત ભાવે પણ તેને કરતો નથી. હા વિતરાગ સર્વદેવ એના સિદ્ધાંતો દીવ ધ્વનિ દ્વારા નીકળ્યા તે આ વાતને પ્રસિદ્ધ કરે છે. હા હા, કારણ કે જો એમ કરે તો તે નિત્ય કરતાનો સર્વ અવસ્થાઓમાં કરતા પણ રહેવાનો. જોયું જગતના જળ આદિના કાર્યકાળે આત્માને સદાય નિમિત્તપણે ત્યાં રહેવું જોઈએ. એવો પ્રસંગ આવે માટે એમ છે નહીં. હવે ત્રીજો મૂળ, અનિત્ય સર્વસ્થળમાં વ્યાપતા નથી એવા યોગ ને ઉપયોગ જ જોઈએ. અહીં યોગ ને ઉપયોગ જ, યોગ એટલે કે કંપન પ્રદેશનો અને ઉપયોગ એટલે રાગમાં જોડાવું જ્ઞાનને, એવો જે ઉપયોગ. ઉપયોગ એટલે શુદ્ધ ઉપયોગ ક્યાંય પ્રશ્ન નથી, એ રાગની પર્યાય. રાગ જ્ઞાન રાગમાં જોડાય તે ઉપયોગ એમ સમજાણું કાંઈ. હા અનિત્ય જે સર્વસ્થાઓમાં વ્યાપતા નથી એવા કાર્ય તો કાર્યકાળે છે. હવે અહીં નિમિત્ત આત્માને જો નિત્ય કહીએ, નિમિત્ત તો બધી અવસ્થામાં તેની ઉપસ્થિતિ રહેવી જોઈએ, તો એમ બને નહીં. ત્યારે હવે અનિત્ય એવા યોગને ઉપયોગ આપશે. વાણી મનને બે જે પરમાણુ છે એ તો નિમિત્ત, અને કંપન થાય છે ઉપાદાન પોતામાં. એ કંપન છે અને જે ઈચ્છા અને જ્ઞાન ઈચ્છામાં જોડાય છે તેને આ ઉપયોગ કહીએ. એ યોગ ને ઉપયોગ જે અનિત્ય છે
તે કાયરના કાળમાં તે યોગને ઉપયોગને નિમિત્તપણે કરતા કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? હા, હું તમારો પંડાળ બંડાળ બંધાય છે. હા, એ પંડાળ ને કાર્યકાળે પંડાળનું કાર્ય થાય છે, એને બાંધનારો એમ માને કે મારાથી થાય છે તો તે પોતી ત્યાં ભળી જાય બા. હવે આત્માને કહીએ નિત્ય આત્મા, જુદો રહીને એમને નિમિત્ત થાય તો પણ નિત્ય છે એટલે એને કાયમ રહેવું પડે તેમાં માટે એ પણ આત્મા નિમિત્ત નથી. હવે અનિત્ય એવા જે રાગ અને કંપન તે કાર્યના કાળને કાળે આનો જોગનો ઉપયોગનો કાર્યકાળ છે, તે તેને નિમિત્ત કરતા તરીકે કહેવાય. નિમિત્ત કરતા હો, નિમિત્ત એકલું નિમિત્ત નહીં. સમજાય છે કઈ? કેમ કે કાર્ય થયું છે ને એટલે જોગ ને રાગ ને નિમિત્ત કરતા તરીકે કહેવાય. હા હા હા. અનિત્ય એવા સર્વસ્થામાં વ્યાપતા નથી એવા યોગ ને ઉપયોગ જોયું, ઉપયોગ જો. આત્મા નિત્ય નહીં, આત્મા પરિણામી પરિણામી તરીકે કરતા કરો નહીં, ફક્ત આ જોગ ને ઉપયોગ જ. હા હા હા, એમાં અનિત્ય યોગ ઉપયોગ એવો સંસ્કૃતમાં છે, ઉપયોગ એવો એમ શબ્દ છે સંસ્કૃત. હા હા, શું ટીકા? યોગ અને ઉપયોગ નિમિત્તપણે તેના પરદ્રવ્ય સ્વરૂપ કાર્યના કાળમાં નિમિત્તપણે કરતા છે એમ જ્ઞાન કરવું. હા 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 હા, સમજાય છે કઈ? રોટલીના બટકા થઈને જે અંદર કટકા થાય છે એ કાર્ય તો ત્યાં થાય છે. હવે એ કાર્યને આત્મા વ્યાપક થઈને વ્યાપ કરે તો આત્મા ત્યાં મળી જાય, મટી નહીં. આત્મા નિત્ય છે, એ નિત્ય છે જો રહેતી કે દરેક કાર્યના કાળમાં એને ઉપસ્થિત રહેવું જોઈએ, એ નહીં. હવે કટકા થાય છે તેમાં કાર્ય તો ત્યાં થયું છે, રોટલીનું બટકાનું શાકનું કટકા, તેમાં યોગને ઉપયોગ જ નિમિત્ત કરતા કહેવામાં આવે છે. યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે તેના પદ્રવ્ય કર્મના કરતા છે. નિમિત્તપણે એટલે નિમિત્તથી થાય છે એમ અહીં પ્રશ્ન નથી. છે તો છે, આ વાંધા આખા એ શબ્દ છે ને, નિમિત્ત આવ્યું એટલે જાણે નિમિત્તથી થયું. અહીં છે તો છે. હા હા, યોગ અને રાગનો ઉપયોગ એને તેને કાર્યના કાળમાં આ બાજુને નિમિત્ત કરતા કહેવામાં આવે. એટલે આવું માટે અહીં થયું એ એમ એમ નથી, તો એનાથી થયું. હા હા હા, સજીભાઈ ભાઈ આવ્યા હતા ને, સુશી હસમુખભાઈ, સમજવા જેવી વાત છે. આખા ઉપાદાન ને નિમિત્તના ઝઘડા છૂટા પડી જાય એમ છે. હા હા, રાગાદી વિકાર વાળા ચૈતન પરિણામ રૂપ પોતામાં વિકલ્પ, હવે એ તો નિમિત્ત કરતા કીધો કોને? કે રાગાદી વિકાર વાળા ચૈતન્ય પરિણામ પોતાના વિકલ્પને અને આત્માના પરિણામને પોતાના વ્યાપારને કદાચિત અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી જોયું
राग ने कंपन ने अज्ञानी अज्ञानपणा वक्ते करता हुआ थी। ये कार्यकाल मां तेने निमित्त करता कहवा आवे। अज्ञानी राग ने जोग एटले ज्ञान में जोड़ावानो राग अने कंपन नो अज्ञानी कदाच एटले अज्ञान काल में करता हुआ थी तेने कार्यकाल मां ते जोग ने राग ने करतो हुआ थी एवा अज्ञानी ना जोग ने राग तेने कार्यकाल मां निमित्त करता कहवामां आवे। कोइराला जी गजब बात है। ओ गाथा में केटलू मरी दीदे लोग मध्यस्थी शांति थी विचार करवा जो मनन करव जो સાંભળવા આવે છે ત્યારે એને માટે તેમ કે ને કે સાંભળવા તો આવ્યો છે ને તો હવે સાંભળતો ખરો શું કહેવાય છે એ તરફ તો હું લખતો જા એમ એનો અર્થ એ છે પોતે પોતાના પરિણામનો કદાચિત એટલે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી આત્મા કરતો હોવાથી એ પણ એ સિદ્ધાંત કર્યો કે જ્ઞાનમાં રાગનું જોડાવું એવો જે ઉપયોગ અને કંપન એ પણ અજ્ઞાનથી અજ્ઞાન છે ત્યાં સુધી અજ્ઞાનથી તેનો એ કરતા થાય છે ખરેખર એ વસ્તુ એના કરતા છે નહીં। हम जाणू काय योग ने उपयोग नो तो आत्मा पण कदाचित भले करता हो। शू कयो एने आय करता होनु बोलो उपादान पणे करता या हो अने परमा निमित्त पणे करता एने कहेवाय एम के छे। ભરના કાય તો તેના ઉપાદાન કાળે કાય ક્યું હવે અહીંયા પણ રાગને યોગનું અજ્ઞાનીને ઉપાદાન અશુદ્ધ ઉપાદાનથી કાય થયું અજ્ઞાનીને તેને પર કાય કાળમાં અજ્ઞાની યોગને રાગનો કરતા જે જ્ઞાન પણ થાય છે તેથી તેને નિમિત્ત કરતા કહેવામાં આવે અને તેથી તે યોગ ને રાગ નો આત્મા કરતા છે જ્ઞાન ભાવ એમ કહેવામાં આવે ઉપાદાન પણ એ કરતા છે પરમા નિમિત્ત પણ એ કરતા કહેવામાં આવે એમ કેવું છે। શું કીધું એ જળના કામના કાય કાળ તો ત્યાં છે કે છે હવે અહીંયા આત્મા અજ્ઞાની જે રાગ ને જોગનો કરતા જ્ઞાન ભાવે કરે છે ત્યારે તેથી તેને કાર્યકાળમાં નિમિત્ત કરતા કહેવાય અને આ જોગને રાગનો ઉપાદાન કરતા છે જે જોગને રાગનો ઉપાદાન કરતા જ્ઞાનથી છે તેના જોગને રાગને કાર્યકાળમાં નિમિત્ત કરતા કહેવાય। હિરાનંદજી બહુ સરસ એમ છો એ કે તૂટ્યું ત્યારે કે છે કોઈ લાકડાથી તૂટ્યું નથી એમ કે છે વિતરાગનો તત્વ ઉપયોગનો અને જોગનો તો આત્મા કદાચિત કરતા હો એ ઉપાદાન પણે અજ્ઞાનપણે રાગ જ્ઞાનમાં જોડાય અને કંપનનો કરતા અજ્ઞાની ઉપાદાન પણ છે અને પરના કાર્યકાળમાં તેને નિમિત્ત કરતા કહેવાય આ ઉપાદાન કરતા જે અજ્ઞાની છે
તેને કાર્યકાળ પરના કાર્યકાળમાં નિમિત્ત કરતા કહેવાય. સમજાય છે? કઈ આવ્યું ઈ જ આવે કે હું કઈ નથી, આ તો બીજું. હા, પ્રાપ્તિની વાત લીધી ને આ જન્મ ક્ષણની વાત લીધી. કર્મ જે છે ને એ પ્રાપ્ય છે તે કાળનું, એમ ભાઈ લીધું તું તે. આજે કીધું ને પેલું ઘટાદી ને ક્રોધાદી પરદ્રશુ વ્યાપ્ય છે, પ્રાપ્ય છે તે સમયનો, તે પ્રાપ્ય છે તેને એ દરે પહોંચી વળે છે તે સમયમાં તે છે. હા 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 હા, આ જન્મ ક્ષણ એ પ્રાપ્ત છે. હા 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 હા, નિવૃત્ત આવે છે ને છોતેર અત્યોતેર ચોતેર ઓગણીસ, એકો હાથ ગયો તમારે. પ્રાપ્યનો અર્થ છે જે દ્રવ્યની જે સમય જે પર્યાય થાય તે તેનું પ્રાપ્ય છે, તેને તે પહોંચી વળે છે, તે પર્યાય તે દ્રવ્ય. હા હા હા, પોતાના વ્યાપારને, પોતાના વ્યાપારને પછી ઉપાદાન પણ, ઓલાના વ્યાપારને તો નિમિત્ત કરતા પણ. હાથ હાલે, દાઢ હાલે, ઓઠ હાલે, એનું કાર્યકાળ તો ત્યાં છે, પણ આત્મા તેના પરિણામને કરે ને પરિણામી તો બે એકમેક થઈ જાય. પરિણામ અને પરિણામ જુદા નો હોય, કરતા કર્મ જુદા નો હોય, વ્યાપ વ્યાપક પણ જુદા નો હોય. વ્યાપ વ્યાપક કહો, કરતા કર્મ કહો, પરિણામી પરિણામ કહો, જુદા નો હોય. જો એ પરિણામ એન પરિણામી આ કર્મ એન વ્યાપક કરતા વ્યાપી વ્યાપક આ તો બે એક થઈ જાય. હા હા, માટે એ તો વાત છે નહીં, ફક્ત તે કાર્ય તો છે ત્યાં તાજ રૂપે છે, જન્મ ક્ષણ છે જડની. હા હા હા, એ વખતે જોગ ને રાગ એને નિમિત્તપણે કહેવાય. કેમ કે અજ્ઞાની પોતાના ઉપાદાનપણે રાગ ને જોગ ને કરે છે માટે. હા હા, સમજાણું કઈ ભાઈ? આ થોડું બીજું આવ્યું પાછું કઈ નહીં. હા હા, શું કાથા? હા, ખરેખર તો એમ કીધું, ખરેખર સમજશે ને, કિલ ઘટનો પર્યાય ઉત્પાદ ઉત્પાદથી છે, એ માટીથી નથી અને પિંડના વ્યયથી પણ નથી. હા, કેમ કે પર્યાય ઉત્પન્ન થઈ કે સત છે, સત છે તેને કોઈ હેતુ છે ને હેતુ શું? હા હા, આવું જણું પડે માણસને, પણ વસ્તુ થતી જ છે, વસ્તુની મર્યાદા આ છે. અને કર્મબદ્ધમાં પણ એ થયું ને કે કર્મબદ્ધમાં પર્યાય તો છે કે છે, એ છે એવો જે નિર્ણય કરે તે અકર્તા થઈ જાય. રાગનો એ અકર્તા થાય ને ખરેખર તો પર્યાય પણ ભાવ સગુણને લઈને તે પર્યાય તે કાળે થાય છે, એટલે પછી કરવું કરવું છે એ પણ નથી ત્યાં. હા હા હા, તેને જાણે છે એમ કે કહેવું એ પણ જાણવાની પણ પર્યાય છે.
જાણવાની પર્યાય પણ ષટકાર રૂપે પ્રણમતી પૂતિ ઉભી થાય છે. શું વિતરાગી તત્વ સર્વજ્ઞ પરમેશ્વર. હા કરતા છે ને પર્યાય પર્યાય નો કરતા કીધું ને, અને તેથી તો કહ્યું કે પર્યાય પર્યાય નો કરતા અને સમ્યક દર્શન ની પર્યાય પર્યાય નો કરતા. પણ પર્યાય નું લક્ષ જાય છે દ્રવ ઉપવાસ, એનો ધ્યેય દ્રવ છે, એમ કરતા થઈને જાય છે. હા હા હા, સમ્યક દર્શન નો ધ્યેય દ્રવ ઉપર છે. પણ કે છે કે સમ્યક દર્શન નો પ્રિય ભૂતાર્થ નો આશ્રય લે છે. ભૂતાર્થ છે ને, આશ્રય લે છે, પણ એ સ્વતંત્ર કરતા થઈને આશ્રય લે છે. અને રાતે કહ્યું હતું ને, અહીં કહ્યું વ્યાખ્યાનમાં આડત્રી ગાથાનો, પ્રવર્તન સ્થાન ભૂત અને ભવિષ્યની પર્યાય અસદભૂત છે, અસદભૂત છે. પણ જ્ઞાનમાં નિયત નિશ્ચય છે માટે વ્યવહાર ભૂતાર્થ છે. વ્યવહાર ભૂતાર્થ છો, જ્ઞાનમાં નિયત છે. હા, જ્યારે ભગવાન આત્માની પર્યાય એક સમયની ઉત્પાદ પોતાથી થયો તેમાં, હા હા, લોકાલોકની પર્યાય તેમાં જાણવામાં આવે છે. એ પોતાના પર્યાયના કરતા કર્મથી જાણવામાં આવે છે. એ પર્યાય સામે છે માટે કાર્ય થયું એમ નથી. જ્યારે એ અસદભૂત પર્યાય પણ જ્યારે જ્ઞાનમાં નિયતપણે વર્તમાન વિદ્યમાન છે એમ કહેવી, તો પછી પ્રભુ તો એક સમયમાં વિદ્યમાનમાં આખો પડ્યો છે ને. એક સમયમાં પ્રભુ વિદ્યમાન છે તેનો આશ્રય લેવો એ તો છે, તેનો આશ્રય લેવો. હા હા હા, વળી તો ભૂત ભવિષ્યની પર્યાય નથી, તેને જ્ઞાનમાં નિયત પ્રતક થાય છે. પ્રતક થાય માટે તે પર્યાયને નથી થતા એને વ્યવહાર છે એમ કહીએ, ભૂતાર્થ છે. હા, વિદ્યમાન છે. હા, પ્રભુ તો એક સમયમાં પૂર્ણાનંદનો નાદ વિદ્યમાન છે ને. હા હા, આનંદ ગુણનો સાગર ભગવાન આત્મા, જેના ગુણની સંખ્યાનો પાર નથી. હા હા, જેની એક સમયની પર્યાયનો પાર નથી, અનંતી છે ને, સમય ભલે એક છે. હા 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 હા, એવા વિદ્યમાન ભગવાન આત્માને વિદ્યમાન તરીકે છે, છે તરીકે, હા, જેમાં કાય છે તરીકે છે ત્યારે નિમિત્ત કહેવાય. એમાં છે આત્મા, એને દ્રષ્ટિમાં લેવું છે, એને દ્રષ્ટિમાં લેવું હોય તો વસ્તુ છે. હા હા, સમજાય છે કાંઈ? અજ્ઞાની કદાચિત અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી યોગ ઉપયોગનો તો આત્મા પણ કરતા હો, જોયું કરતા, પરને માટે તે નિમિત્ત કરતા, પણ પોતે કરતા ઉપાદાનથી પોતે છે અજ્ઞાનથી. યોગને ઉપયોગનો કરતા નિમિત્તપણે એમ નહીં, ઉપાદાનપણે પર્યાયમાં દ્રવ તરીકે દ્રવ એનો કરતા નથી,
પણ પર્યાય પર્યાય તરીકે જે યોગ છે ઉપાદાનથી અશુદ્ધ ઉપાદાનથી કરતા છે. હા 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 ખરેખર તો એ જોગને પર્યાય પર્યાયનો કરતા છે, દ્રવ તો તેમાં નિમિત્ત માત્ર છે. દ્રવ તો નિમિત્ત છે, નિમિત્ત છે એટલે કે એનાથી થયું નથી એમ. હા, જોગ ને રાગ ને કાળે ત્યાં ઉપાદાન, એનો અશુદ્ધ ઉપાદાન થયું. એનો અજ્ઞાન ભાવે કરતા હો પણ એ આત્મા તો પરનો કરતા નથી એમ કે છે. તથાપિ પરદ્રવ્ય સ્વરૂપ કર્મનો કરતા તો નિમિત્ત પણ એ પણ નથી. હા, શું કહેવું છે કે મિથ્યા દ્રષ્ટિ જીવ છે જ્યાં સુધી તેને દ્રવ્ય સ્વભાવની ખબર નથી, તેથી તેની પર્યાયમાં રાગ દયાદાન આદિનો રાગ અને કંપન તેનો તે અજ્ઞાન ભાવે પર્યાયનો કરતા હો. હા, દ્રવ્ય તો એનો એ કરતા નથી. દ્રવ્ય જે છે આ જોગ રાગ નહી કરતા નથી. હા, આવું જાણું જાણું કઈ. તેથી કહ્યું કે જોગના ઉપયોગનો તો આત્મા પણ કરતા ભલે હો, તથાપિ પરદ્રવ્ય સ્વરૂપ કર્મનો કરતા તો નિમિત્તપણે પણ નથી. હા 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 હા, બહુ અધિકાર. હા હા, ઝઘડા મટી જાય હું સાહેબ બધા. ગાથામાં આવ્યું છે ને વિરુદ્ધનું, અહીંનું 46 ગાથાનું. અધ્યાત્મીઓ વ્યવહારને માનતા નથી પણ આ વ્યવહાર છે. અહીં 46 ગાથા સમયસાનો વ્યવહાર નથી. કોને કહ્યો વ્યવહાર છે કોની, પણ વ્યવહારનો વ્યવહાર ધર્મ છે અને વ્યવહારને આશરે ધર્મ થાય છે એમ નથી. તો પર્યાય નથી વ્યવહાર, નહીં તો પર્યાય પર્યાય પોતે વ્યવહાર છે. પણ એનો આશ્રયથી ધર્મને વ્યવહાર મોક્ષ માર્ગ છે એ મોક્ષ માર્ગ છે એમ નથી. વાંચ્યું નથી એમ આવ્યું છે જૈન દર્શનમાં. ક્રમથી જોયું તો કાલે વાંચ્યું નથી એ આટલું નથી. હા હા હા, 46 ગાંઠમાં આવે છે ને એમ કે જો વ્યવહાર નો તરસતા જીવન ન હોય તો હણમો એને રાખ ને ચોડે એમ થઈ જાય નહીં. વ્યવહાર નથી ત્રસને થાવર જીવો નિમિત્ત નિમિત્તે સંબંધે નથી. એકેન્દ્રીપણું બેન્દ્રીપણું ત્રણેન્દ્રીપણું એવું પર્યાયમાં વ્યવહારથી નથી, નીચે દ્રવ્યમાં નથી, પર્યાયમાં નથી. એ ત્રણે દ્રવ્ય તો દ્રવ્ય છે, શુદ્ધ છે, પણ પર્યાય એક નહીં બેન તરીકે એ નથી. હા 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 હા, પરદ્રવ્ય સ્વરૂપ કાર્યનો કરતા તો નિમિત્તપણે પણ નથી. ત્યારે દ્રવ તો છે નિમિત્તપણે પણ કરતા નથી, પણ જ્ઞાની જે સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન છે એ પણ નિમિત્તપણે કરતા નથી. ફક્ત તે કાળે જોગને રાગ કાળે અને કાર્ય કાળે તેમાં જ્ઞાન નિમિત્ત કહેવાય. શું કહ્યું એ? ગરમીનું જ્ઞાન જોગ ને રાગ ને કાળે તેમાં જ્ઞાન નિમિત્ત કહેવાય, જોગ ને રાગમાં. અને બધું કાર્યકાળમાં પણ જ્ઞાનીનું જ્ઞાન નિમિત્ત કહેવાય, પણ નિમિત્ત કરતા નહીં.
સારી વાત. એ તો કહ્યું નતું કે કેવળ જ્ઞાન રૂખા લોકને નિમિત્ત છે, એટલે શું પણ એ તે કે જ્ઞાન નિમિત્ત છે તે લોકાલોકને કહ્યું છે ને, અને લોકાલોક કેવળ જ્ઞાનના નિમિત્ત છે, એથી લોકાલોકે કેવળ જ્ઞાન કર્યું છે. એમ સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન જોગને રાગને કરતો નથી, પણ જોગને રાગમાં તેનું જ્ઞાન નિમિત્ત કહેવાય, અને જે ક્રિયાકાળ થાય પરમા તેને જ્ઞાન નિમિત્ત કહેવાય, અને તે જોગને રાગ અને જે કાર્ય થાય તે જ્ઞાનીના જ્ઞાનમાં સ્વપર પ્રકાશ પોતે પરિણમો છે તેમાં એ આમ નિમિત્ત કહેવાય. આવું છે સંધ્યાએ જીણું બહુ વસ્તુ સૂક્ષ્મ અને જ્ઞાન નો સાગર છે. જ્ઞાન નો સાગર પ્રૂવ છે. એવું જ્ઞાન થયું તે જ્ઞાન રાગ જોગને જ્ઞેય તરીકે જાણે છે, તેથી તેને જોગ ને રાગ ને આ જ્ઞાન નિમિત્ત કહેવાય, ઉપાદાન નહીં. અને કાર્યકાળ જે જગતનો છે તેમાં જ્ઞાન નિમિત્ત કહેવાય, અને એ જોગ ને રાગ અને કાર્ય જ્ઞાનમાં નિમિત્ત કહેવાય. પર્યાયમાં દ્રવ્યની હારે નિમિત્ત નિમિત્ત સંબંધ છે નહીં, પર્યાયની વાત છે. તો હા હા હા, હવે આવું બધું ક્યાં સમજાણું કઈ. ભગવાન આત્મા સ્વપર પ્રકાશક જ્ઞાન સ્વરૂપ છે, તેથી જ્યાં સ્વપર પ્રકાશક જ્ઞાન સ્વરૂપ થયું, સમ્યક દર્શન થયું, સમ્યક જ્ઞાન થયું, તે તો જોગને રાગનો કરતા તો નથી, પરનાકારનો કરતા તો નથી, પણ જોગને રાગને પરનાકાર કાળમાં નિમિત્ત કહેવામાં આવે, નિમિત્ત કરતા નહીં. હા હા, સમજાણું કઈ. નિમિત્ત ને નિમિત્ત કરતામાં મોટો ફેર. હા હા હા, તો કહ્યું નહીં કેવળ જ્ઞાન નિમિત્ત છે લોકાલોકને, એટલે શું લોકાલોક થયું છે નથી. તો લોકાલોક કેવળ જ્ઞાન નિમિત્ત છે, લોકાલોકે કેવળ જ્ઞાન કર્યું છે, નિમિત્ત નો અર્થ એક ચીજ છે. આ હા હા, જેની વાતો બહુ ભાઈ. ભાવાર્થ યોગ એટલે મન વચન કયાના નિમિત્ત વાળું જડ જડ એના નિમિત્ત વાળું આત્મ પ્રદેશનું ચલન કંપન. આત્મ પ્રદેશોનું જ કંપન જોગ, અને ઉપયોગ એટલે જ્ઞાનનું કષાય સાથે ઉપયોગ થવો જોડાવો. ત્યાં આ ઉપયોગ હોય ઉપયોગ જાણવો દેખવાનો ઉપયોગ નહીં. આ યોગ અને ઉપયોગ ઘટ 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 ઘડો થાય, વસ્ત્ર થાય, રોટલી થાય, મકાન થાય કે કર્મ જડ થાય તેમાં નિમિત્ત છે. યોગ ને ઉપયોગ તેમાં નિમિત્ત છે. કાય તો થયું ત્યાં, આ જોગ ને ઉપયોગ તેને નિમિત્ત છે, તેથી તેમને તો ઘટાદિક અને ક્રોધાદિક ના નિમિત્ત કરતા કહેવાય. જોયો પરંતુ આત્માને તેમનો કરતા ન કહેવાય. આત્મા તો દ્રવ્ય છે, આત્મા જો કરતા ન કહેવાય, પણ જ્ઞાનીના જ્ઞાનને તેનો કરતા નિમિત્તપણે ન કહેવાય. હા હા હા, સમજાણું કે નહીં. હા હા, સમ્યક દ્રષ્ટિ કુંભાર હોય એ કળાની પર્યાયમાં નિમિત્ત કરતા નથી,
ઘડાની પર્યાય તો પર્યાય કાળે તેને ઉત્પાદ તો તેને કાળે થયો, પણ જ્ઞાની નિમિત્ત કરતા નથી. પણ અમુક જ્ઞાનમાં તેના જ્ઞાનમાં જે જોગ ને રાગ છે તે નિમિત્ત થયું આમ આમ જ જ્ઞાનમાં, અને ઘટ થયો તે પણ જ્ઞાનમાં નિમિત્ત થયું આમ. હા 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 કોહિરાજી બરાબર આજે કાથા એવી આકરી આવી છે. હા હા બધાના ફરતા છે. અરે દુનિયા ક્યાં કડી છે શું છે એનું જેને હજી મનન ને વિચારી નથી. હા હા ક્યાં ચાલ્યો જાય છે રખડો. હા હા કે છે તેમને તો ઘટાદી ને ક્રોધાદી ક્રોધ એટલે કોણ જણ હો નિમિત્ત કરતા કહેવાય, પરંતુ આત્માને તેમનો કરતા ન કહેવાય. ઘડો વસ્ત્ર દાળ ભાત રોટલા શાક થાય કાર્ય તેમાં આત્માને તો કરતા ન કહેવાય. રોગ ને રાગ ને નિમિત્ત છે તેથી એને નિમિત્ત કહેવાય. આત્માને સંસાર અવસ્થામાં અજ્ઞાનથી ત્યારે કે આત્મા કરે કઈક કરતા છે કે નહીં, પરનો કરતા નહીં પરનો નિમિત્તે કરતા નહીં. આત્માને સંસાર અવસ્થામાં અજ્ઞાનથી માત્ર યોગ ઉપયોગનો કરતા કહી શકાય. રાગ ઈચ્છા અને કંપન અજ્ઞાન અવસ્થામાં સંસારી જીવને મિથ્યા દ્રષ્ટિને રાગ ને જોગ નો કરતા કહેવાય. હા 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 સમજાણું કાંઈ. ભાષા તો હાદી છે પણ હવે જરી ભાવ તો પૂરી જઈ રે. હા હા તીર્થંકર દેવ જિનેશ્વર પરમાત્મા ત્રિલોકનાથ એની વાણીમાં આવ્યું છે અને આ સચ છે. એ સંતો આ વાણી દ્વારા જગતને કહે છે. પણ એ વાણીની પર્યાયના એ કરતા નથી. વાણીને કાળે વાણી ઉત્પન્ન થઈ તે વાણીનું કાર્ય. હા એમાં આત્મા કરતા નથી વાણીનો. આત્મજ્ઞાની છે એ પણ નિમિત્તપણે કરતા નથી. અજ્ઞાની જે જોગ ને રાગનો કરતા છે તે એ જોગ ને રાગને ભાષાના કાળે નિમિત્ત કરતા કહેવામાં આવે. આત્માને તો નિમિત્ત કરતા નહીં. હા 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 સમજાણું કાંઈ. અહીં તાત્પર્ય આ પ્રમાણે જાણવું, દ્રવ્ય દ્રષ્ટિથી તો કોઈ દ્રવ્ય એની કોઈ દ્રવ્યનું કરતા નથી. જોયું? હા 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 વસ્તુ દ્રષ્ટિથી જોઈએ તો કોઈ દ્રવ્યનું કોઈ નિમિત્તપણે પણ કરતા નથી, પરંતુ પર્યાય દ્રષ્ટિથી જોઈએ તો દ્રવ્યનો પર્યાય કોઈ વખતે, અવસ્થા દ્રષ્ટિથી જોઈએ તો દ્રવ્યનો પર્યાય કોઈ એટલે અજ્ઞાન વખતે, કોઈ અયંદ્રવના પર્યાયને નિમિત્ત થાય છે. હા 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 બહુ આખું કામ આવું. નવરાશ ક્યાં આવે આમાં? ધંધાવાળાને ધંધા આડી નવરાશ મળે, બૈડું ને છોકરા હસવા રાંધવા આદી નવરાશ ન મળે. હવે એમાં હા નિર્ણય કરવો. જિંદગી ચાલી જાય છે આમના. પરમાત્મા ત્રિણલોકનો નાથ જિનેશ્વરનો આ હુકમ છે, એની આ આજ્ઞા છે કે જે કાર્યકાળ થાય. હા 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 છોકરો જે મોટો થાય છે, શરીર મોટું થાય છે ને આત્મા, એ કાર્ય તેમાં છે. એ કાર્યનો એનો આત્મા કરતા નથી,
એ બીજો આત્મા એને મોટાની ક્રિયાનો કરતા નથી. એ મોટી જુવાન અવસ્થા થઈ એની, તેનો આત્મા નિમિત્તપણે પણ કરતા નથી. ત્યારે એક જુવાન અવસ્થા થઈ મોટી, તેમાં જોગ ને રાગ ને નિમિત્તપણે કરતા કહેવામાં આવે. કાર્ય તો છે ત્યાં. હવે એ જોગ ને રાગ કોનો? કે જે અજ્ઞાની છે તેનો. કારણ કે જ્ઞાનીને જોગ રાગ છે નહીં, જ્ઞાનીને તો જ્ઞાન છે. જોગ રાગનું એ જ્ઞાન છે, જોગ રાગનું જ્ઞાન છે. એ અવસ્થા બાળક મોટો થયો એનું પણ આ જ્ઞાન છે. જ્ઞાનમાં એ નિમિત્ત છે, પણ આ આત્મા તેમાં નિમિત્ત નથી. એ બીજા છોકરાઓને મોટા કરવા કે હું ન કરવા, હું કરું? એ ચમનભાઈ, પણ એ તો પરમાણુ છે, તેની અવસ્થા તે કાળે થવાની તે થાય છે. સજીભાઈ આવું આકરું છું બાપા. ધન્ય કામ, ધન્ય અવસાર ભાઈ. પરમાત્મા ત્રણ રૂપના નાથનું આ કથન છે. જેમ કે આ મંદિર થાય છે પ્રતિમા થાપી, એ કાર્ય તો ત્યાં કરવાનું હતું, તેનાથી થયું છે. હવે એમાં આત્મા નિમિત્તપણે પણ કરતા નથી, અથવા એ કાર્ય અને આત્મા કરતા એમ નથી, એ વ્યાપ્ય અને આત્મવ્યાપક એમ નથી, પરિણામ અને આત્મ પરિણામ એમ નથી. તેમાં આત્મા નિમિત્તપણે પણ આ મંદિરની પર્યાયનો કરતા નથી. નિમિત્તપણે હોય તો સદાય ત્યાં ત્યાં કાર્યકાળ રહેવું જોઈએ. જ્ઞાનીનું જ્ઞાન પણ ત્યાં નિમિત્તપણે કરતા નથી. ના તો જ્યાં અમે કર્યું, મંદિરો બનાવ્યા, અમે પ્રતિમા થાપી, અમે આ કર્યું. અરે ભગવાન, અમે તો ખરો એક વાર પ્રભુ તારી મર્યાદા ક્યાં છે? હા 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 દ્રવ્યનો પર્યાય કોઈ વખતે કોઈ અનદ્રવ્યના પર્યાયને નિમિત્ત થાય છે, તેથી આ અપેક્ષા એક દ્રવ્યના પરિણામ અનદ્રવ્યના પરિણામના નિમિત્ત કરતા કહેવાય છે. અજ્ઞાનીના હો પરમાર્થે દ્રવ્ય પોતાના જ પરિણામનું કરતા છે. હા 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 અન્નના પરિણામનું અન્ન દ્રવ્ય કરતા નથી. એ સમ્યક દ્રષ્ટિ ધર્મી જીવ પણ પ્રતિમાન મંદિરનું સ્થાપન જે થાય છે તેમાં તેનું જ્ઞાન નિમિત્ત કહેવાય, પણ તેનો નિમિત્ત કરતા પણ એ જ્ઞાન નથી. અરે આ વાત આવતી ભાઈ ભાઈ, જો એક કલાક થઈ ગયો હોય.